નમસ્તે વિદ્યાર્થી મિત્રો, બિદુ ફર્સ્ટ એકેડેમીમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મારું નામ છે દિનેશ વલી અને મિત્રો, આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરવાના છે ભારતના બંધારણનું નિર્માણ કઈ રીતે થયું હતું. તો મિત્રો, આપણે બંધારણની જે લેક્ચર સિરીઝની શરૂઆત કરી છે એમાં આપણે ઓલરેડી ઐતિહાસિક ભારતના બંધારણની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ વિશે ચર્ચા કરી ગયા છે. આગળના બે લેક્ચર જે મિત્રોએ ના જોયા હોય એ આ લેક્ચર એક વાર જોઈ લેજો તો આપણને વધારે ખ્યાલ આવશે. તો મિત્રો, આપણે વધારે ટાઈમ વેસ્ટ ના કરતા આપણે આજના ટોપિકમાં આગળ વધીએ. ટોપિક છે મિત્રો આપણો ભારતના બંધારણનું નિર્માણ. જોઈએ આગળ કેમ બંધારણનું નિર્માણ. તો અહીંયા સૌપ્રથમ બંધારણ સભાનો વિચાર કોણે વ્યક્ત કર્યો, કોણે રજૂ કર્યો એના વિશે આપણે અહીંયા ચર્ચા કરી લઈએ કે 1934માં ભારત માટે બંધારણ સભાના વિચારને ઔપચારિક રીતે એમએન રોય દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. મિત્રો, ઘણી વખત અહીંથી એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ ગયો છે કે બંધારણ સભાનો સૌપ્રથમ વિચાર કોણે રજૂ કર્યો હતો. તો મોટે ભાગે આન્સર આપણે એમએન રોય જ લખીએ છીએ, પણ કદાચ એક્ઝામમાં એવું બને કે ઓપ્શનમાં આપણને એમએન રોયની જગ્યાએ બાલ ગંગાધર તિલક અથવા ગાંધીજી આપ્યો હોય, અથવા તો બંને આપ્યા હોય તો આપણો આન્સર બંને હોવો જોઈએ, એક આપ્યો હોય તો બંનેમાંથી કોઈ એક હોવો જોઈએ. તો મિત્રો, 1895માં બાલ ગંગાધર તિલક તથા 1922માં મહાત્મા ગાંધીજીએ પણ બંધારણ સભાનો વિચાર રજૂ કર્યો હતો. તો અહીંયા પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે આ ત્રણ વ્યક્તિઓના નામ, બરાબર. અને 1935માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એ પ્રથમ વખત સત્તાવાર રીતે ભારતના બંધારણની રચના માટે બંધારણ સભાની માંગ કરે છે. કોની પાસે? બ્રિટિશ ગવર્નમેન્ટ પાસે. ખ્યાલ આવી ગયું? તો જોઈએ આગળ. નેક્સ્ટ પછી આવે છે 1938માં જવાહરલાલ નહેરુ આઈએનસી વતી, એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ વતી, જાહેર કરે છે કે પુખ્ત મતાધિકારના આધારે ચૂંટાયેલા જે સભ્ય છે અને એ ચૂંટાયેલી બંધારણ સભા દ્વારા બાહ્ય દખલ વિના મુક્ત ભારતનું બંધારણ ઘડવું જોઈએ. એટલે કે મિત્રો, એ જવાહરલાલ નહેરુ એવું કહેવા માંગે છે કે ભારતના જે પુખ્ત મતાધિકારના લોકો છે એ બંધારણ સભાના સભ્યને ચૂંટશે અને એ સ્વતંત્ર રીતે બાહ્ય દખલ વિના સ્વતંત્ર ભારતનું બંધારણ ઘડશે. એવું અહીંયા જે છે જવાહરલાલ નહેરુ એ આઈએનસી બધી જાહેર કરે છે. પછી આગળ કે બ્રિટિશ સરકાર દ્વારા આપવામાં આવેલા 1940માં ઓગસ્ટ પ્રસ્તાવ તરીકે જાણીતી એક સિદ્ધાંતિક રૂપે એને સ્વીકાર કરવામાં આવે છે. અને જોઈએ આગળ નેક્સ્ટ. અને એના પછી 1942માં બ્રિટિશ સરકારની કેબિનેટ મંત્રીમંડળમાં એક સભ્ય હોય છે જેનું નામ સર સ્ટેફર્ડ ક્રિપ્સ હોય છે, જે એક પ્રારૂપ પ્રસ્તાવ લઈને ભારત આવે છે. એનો મુખ્ય ઉદ્દેશ શું હોય છે કે સ્વતંત્ર ભારતના સંવિધાન નિર્માણ માટેનો એક પ્રારૂપ પ્રસ્તાવ લઈને એ ભારત આવે છે. મિત્રો, અહીંયા જે પ્રારૂપ પ્રસ્તાવ લઈને આવ્યા પછી જેની તૈયારી દર્શાવે છે કે બીજા વિશ્વયુદ્ધ પછી એને અપનાવવાની તૈયારી અહીંયા બ્રિટિશ ગવર્નમેન્ટ દર્શાવે છે. અને મુખ્ય ઉદ્દેશ એ જ હોય છે મિત્રો કે 1942ની સાલમાં બીજું વિશ્વયુદ્ધ ચાલુ હોય છે અને અંગ્રેજ સરકાર એવું ઈચ્છે છે કે આપણે ભારતને ભારતની મદદ લેવા માટે ભારતના જે લોકો છે એને કંઈક ને કંઈક એવું દર્શાવે છે કે અમે ભારત માટે આવું કરી રહ્યા છે. અને એનું મનસા એ જ હોય છે કે બીજા વિશ્વયુદ્ધમાં ભારતીયોનો સહયોગ લેવા માટે જે બ્રિટિશ ગવર્નમેન્ટ છે એ આવું કરે છે, બરાબર. તો એની પણ અહીંયા ખાલી તૈયારી દર્શાવે છે કે અમે બીજું વિશ્વયુદ્ધ પૂરું થશે પછી એને આપણે ભારતમાં લાગુ કરી દઈશું. પછી આવે છે મિત્રો ક્રિપ્સ પ્રસ્તાવને મુસ્લિમ લીગ દ્વારા અસ્વીકાર કરવામાં આવે છે. એનું મુખ્ય કારણ એ જ હોય છે કે મુસ્લિમ લીગ એ પોતે એવું ઈચ્છે છે કે ભારતના બે ભાગલા કરી એક અલગ રાજ્ય પાકિસ્તાન બને અને એ મુસ્લિમોનો અલગ રાજ્ય હોય એ રીતે ઈચ્છે છે, તેથી જ મુસ્લિમ લીગ એનો વિરોધ કરે છે, બરાબર. કારણ કે લીગની બે અલગ અલગ બંધારણ સભાનો જે પ્રસ્તાવ સભાઓ સાથે સ્વાયત્ત દેશોમાં વહેંચવા માંગે છે, એટલે કે અલગ અલગ બે રાષ્ટ્રનો અલગ અલગ બે બંધારણ સભા હોવી જોઈએ એવી અહીંયા જે મુસ્લિમ લીગ છે એની માંગ હોય છે, પણ એ માંગને સીધી રીતે નકારી કાઢવામાં આવે છે. અને અંતે કેબિનેટ મિશન ભારત મોકલવામાં આવ્યું અને કેબિનેટે બે સંવિધાન સભાની જે માંગ હોય છે મુસ્લિમ લીગને એને રદ કરી દેવામાં આવે છે. એક બંધારણ સભા માટેની યોજના રજૂ કરી જેનો મુસ્લિમ લીગ દ્વારા સ્વીકાર કરવામાં આવે છે, બરાબર. અને જે કેબિનેટ જે ભારત આવે છે, બરાબર,
એની અંદર મુખ્ય જે ત્રણ સભ્યો હોય છે, આ ત્રણ સભ્યોના નામ એક્ઝામમાં ઘણી વખત મિત્રો પૂછાઈ ગયા છે, તો ત્રણે આ જે વ્યક્તિઓ છે એના નામ આપણે ખાસ અહીંયા યાદ રાખવા પડશે. તો જોઈએ એ વ્યક્તિઓના નામ. અહીંયા છે લોર્ડ પેથિક્લોરસ, બરાબર. બીજું નામ છે સર સ્ટેફર્ડ ક્રિપ્સ, અને ત્રીજું નામ છે એવી એલેક્ઝાન્ડર. ઘણી વખત એક્ઝામમાં આ સવાલ પૂછાઈ ગયો છે મિત્રો, તો અહીંયાથી ખાસ નોંધ લેવી, ખાસ ધ્યાન રાખજો. જોઈએ હવે આપણે આગળ કે સંવિધાન સભાનું જે માળખું છે એ કઈ રીતના હતું. એ માળખા વિશે આપણે થોડી અહીંયા બેઝિક ડિટેલ જોઈ લઈએ, પછી એના પછી આપણે આગળ ડિટેલમાં ચર્ચા કરીશું. તો અહીંયા કેબિનેટ મિશન છે, કેબિનેટ મિશનના પ્લાન દ્વારા ઘડવામાં આવેલી યોજના મુજબ નવેમ્બર 1946માં સંવિધાન સભાનું માળખું એટલે કે નિર્માણ અહીંયા નિર્માણ થાય છે. અને અહીંયા મિત્રો વિભાજન પહેલાં જે બંધારણ સભાના કુલ સભ્યની સંખ્યા 389 હોય છે, અને એમાંથી પણ બ્રિટિશ પ્રાંતના 296 અને દેશી રજવાડાનો 93 સીટો અહીંયા એટલે કે 93 સભ્યો હોય છે, અને ટોટલ કેટલા હોય છે 389 સભ્ય અહીંયા થાય છે. તેવી જ રીતે અહીંયા મિત્રો વિભાજન પછી સભ્યની સંખ્યામાં ઘટાડો થાય છે, અને છેલ્લે કેટલો રહી જાય છે 299. તો એમાં પણ બ્રિટિશ પ્રાંતમાંથી 229 અને દેશી રજવાડામાંથી 70 સભ્ય અહીંયા રહી જાય છે. બંધારણ સભાના સભ્યની સંખ્યા બ્રિટિશ પ્રાંતો અને દેશી રજવાડાઓ વચ્ચે વસ્તીના આધારે અહીંયા નક્કી કરવામાં આવે છે. તો મિત્રો વસ્તીના આધારે કઈ રીતે નક્કી કરવામાં આવે છે એના વિશે પણ આપણે આગળ ચર્ચા કરીશું. તો આટલે સુધી તમને ખ્યાલ આવી ગયો હશે કે વિભાજન પહેલાં અને વિભાજન પછી કેટલી સીટો હોય છે. આમાંથી પણ ઘણી વખત એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ ગયા છે, તો આ સીટો છે એ ખાસ યાદ રાખવાની છે. ખ્યાલ આવી ગયો. તો જોઈએ આપણે આગળ નેક્સ્ટ સંવિધાન સભાનું ગઠન. હવે કેબિનેટ મિશન યોજના દ્વારા આપવામાં આવેલા પ્રસ્તાવોને આધારે નવેમ્બર 1946માં વિધાનસભાનું ગઠન કરવામાં આવે છે. અને કેબિનેટ મિશન યોજનાની જે અમુક વિશેષતાઓ છે એ આપણે સંવિધાન સભા દ્વારા અહીંયા ફેરફાર કરવામાં આવે છે, તો લાગુ કરવામાં આવે છે. તો એ વિશેષતા શું હતી એના વિશે આપણે અહીંયા ડિટેલમાં થોડીક ચર્ચા કરી લઈએ. ઠીક છે, તો ચાલો જોઈએ કે સંવિધાન સભાના સભ્યોની કુલ સભ્ય સંખ્યા 389 હતી, એમાંથી 296 સીટો બ્રિટિશ પ્રાંતમાંથી, એ પણ આપણે આગળ ઓલરેડી ચર્ચા કરી છે, તેમ છતાં જોઈ લઈએ. અને 93 સીટો જે હતી દેશી રજવાડાઓને ફાળવવામાં આવે છે. હવે બ્રિટિશ ભારતને ફાળવેલ 200 બેઠકોમાંથી 292 બેઠકો અને 11 બેઠકો જે છે ગવર્નરના પ્રાંતમાંથી, અને 4 મુખ્ય કમિશનરના પ્રાંતો એટલે કે દિલ્હી, અજમેર, મારવાડ, કુર્ગ, બ્રિટિશ બલુચિસ્તાનમાંથી એક એક એમ 4 સભ્ય અહીંયા હતા. એટલે ટોટલ કેટલા થશે 296 સીટો અહીંયા બેઠકો થશે. હવે જે વસ્તીના આધારે જે સીટો ફાળવવામાં આવે છે મિત્રો, અહીંયા 10 લાખની વસ્તી પર એક સભ્ય ફાળવવામાં આવ્યા હતા. અહીંયા પણ આપણે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે કેટલી વસ્તીના આધારે એક એક સભ્યની સંખ્યા ફાળવવામાં આવી હતી, તો આપણે અહીંયા વસ્તી હતી 10 લાખ. એ પણ આપણે ખાસ યાદ રાખવાનું છે, એક્ઝામમાં અહીંથી પણ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. હવે દરેક બ્રિટિશ પ્રાંતમાં બેઠકોની ફાળવણી તેમની વસ્તીના પ્રમાણમાં તથા ત્રણ સમુદાયો, એક છે મુસ્લિમ, શીખ અને સામાન્ય સમુદાય. એટલે સામાન્ય સમુદાયમાં મિત્રો મુસ્લિમ અને શીખ સિવાયના જે બાકીના જે સમુદાયો છે એની વચ્ચે અહીંયા કરવામાં આવતી હતી. એટલે સુધી ખ્યાલ આવ્યો. જોઈએ આપણે આગળ નેક્સ્ટ. હવે પ્રાંતીય વિધાનસભા દરેક સંપ્રદાયના પ્રતિનિધિઓની પસંદગી તે સમુદાયના સભ્ય દ્વારા કરવામાં આવતી હતી. તો મિત્રો ઓલરેડી અહીંયા જે સમુદાય છે એમાં મુસ્લિમ, શીખ અને સામાન્ય એવી 3 કેટેગરીમાં એ લોકોએ ડિવાઈડ કર્યા છે. તો એ જે પ્રતિનિધિઓ છે એ પોતાના સંપ્રદાયના જે પ્રતિનિધિઓ છે એના સમુદાય દ્વારા સીધા એની જે પસંદગી છે એ કરવામાં આવતી હતી. હવે જોઈએ કે દેશી રજવાડાઓના જે પ્રતિનિધિઓ છે એને રજવાડાઓના વડા દ્વારા સીધી રીતે નિયુક્ત કરી દેવામાં આવતા હતા, અને અહીંયા ચૂંટણી કરવામાં આવતી નથી, બરાબર. તો મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે ખાલી જે ચૂંટણી છે એ બ્રિટિશ ભારતીય પ્રાંત છે એમાં જ ચૂંટણી થતી હતી, અને જે દેશી રજવાડાઓ છે એમાં જે વડા છે એમના દ્વારા એમના સભ્ય છે એમના જે પ્રતિનિધિઓ છે એના સીધા નિયુક્ત કરી બંધારણ સભામાં એને મોકલવામાં આવ્યા હતા. તો તેથી જ આપણે અહીંયા કહી શકીએ કે બંધારણ સભા જે છે અંશતઃ ચૂંટાયેલી અને અંશતઃ નામાંકિત. એટલે કે અહીંયા એનો મતલબ એવો થાય છે મિત્રો કે દેશી રજવાડાઓ દ્વારા સીધા જેના પ્રતિનિધિઓ છે એને નામાંકિત કરી દેવામાં આવે છે, તેથી તે અંશતઃ નામાંકિત થઈ અને બ્રિટિશ ભારતીય પ્રાંતમાંથી ચૂંટણી દ્વારા ચૂંટાયેલા સભ્ય છે, તેથી એને અંશતઃ ચૂંટાયેલી આપણે સભા તરીકે ઓળખે છે. ખ્યાલ આવી ગયો મિત્રો.
તો જોઈએ આગળ કે સભ્યની પસંદગી પરોક્ષ રીતે પ્રાંતીય એસેમ્બલીના સભ્ય દ્વારા કરવામાં આવશે, જેઓ પોતે મર્યાદિત મતાધિકાર પર ચૂંટાતા હતા. બંધારણ સભાની ચૂંટણીઓ બ્રિટિશ ભારતીય પ્રાંતમાં જે 296 બેઠકો હતી એમાં જુલાઈ ઓગસ્ટ 1946માં ચૂંટણી યોજી દેવામાં આવી હતી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને 208 બેઠકો મળે છે અને મુસ્લિમ લીગને 93 બેઠકો મળે છે અને નાના જૂથો અને અપક્ષને બાકીની 15 બેઠકો મળે છે. તો મિત્રો અહીંયા સંપૂર્ણ બહુમતી કોની છે? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની છે. તેથી અહીંયા શું કરે છે, જે મુસ્લિમ લીગ છે અહીંયા પણ એનો વિરોધ કરે છે. મુસ્લિમ લીગ એવું કહે છે કે કોઈ પણ પ્રસ્તાવ રજૂ કરવો હશે તે ઇઝીલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સંપૂર્ણ બહુમતીથી પસાર થઈ જશે, તેથી જ મુસ્લિમ લીગ એનો અહીંયા વિરોધ કરે છે, બરાબર. અને જો મિત્રો અહીંયા એમની સીટો પણ જો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સીટો છે એ મુસ્લિમ લીગ કરતાં 3 થી 4 ગણી વધારે છે, એને જ કારણે એ લોકો વિરોધ કરે છે. તો જોઈએ આપણે મિત્રો આગળ નેક્સ્ટ કે દેશી રજવાડાઓને બંધારણ સભાથી દૂર રહેવા નક્કી કર્યું, તેથી એમાં જે 93 સીટો હતી એ પણ ખાલી રહી છે. અને આ સભાની અંદર મિત્રો મહિલાઓને પણ કંઈક ને કંઈક અંતે સ્થાન આપવામાં આવે છે. તો જોઈએ આગળ કે હિન્દુઓ, મુસ્લિમ, શીખ, પારસી, એંગ્લો ભારતીય, પછી ભારતીય ખ્રિસ્તી, એસટી, એસી સહિત તમામ વિભાગોની મહિલાઓનો સમાવેશ કરવામાં આવે છે. અને મિત્રો આમાં આપણા એક ભારત એક ગુજરાતી મહિલા જે છે બરાબર, એમાં ટોટલ 15 મહિલાઓ અહીંયા સમાવેશ કરવામાં આવે છે. અને જેમાં પણ આપણા એકમાત્ર ગુજરાતી મહિલા હંસાબેન મહેતા. મિત્રો અહીંથી પણ ક્વેશ્ચન ઘણી વખત પૂછાઈ ગયો છે કે બંધારણ સભાની અંદર આપણા એકમાત્ર ગુજરાતી મહિલા કોણ હતા, તો હંસાબેન મહેતા આપણો આન્સર હોવો જોઈએ. ખ્યાલ આવી ગયો મિત્રો. અને એના પછી મિત્રો આપણા જે પંડિત જવાહર નહેરુ એક ઉદ્દેશ્ય પ્રસ્તાવ લઈને આવે છે, જે 13 ડિસેમ્બર 1946ના રોજ પંડિત જવાહર નહેરુ સભામાં ઐતિહાસિક ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરે છે. અને ઉદ્દેશ્ય પ્રસ્તાવની ઘણી ખરી લાક્ષણિકતાઓ જે છે એ બંધારણના આમુખમાં એને સમાવેશ કરવામાં આવે છે. તો મિત્રો આમુખમાં આપણે જે મૂળ શબ્દ છે એ સાર્વભૌમત્વ, પછી સ્વતંત્રતા, બિન સાંપ્રદાયિક જેવા શબ્દો છે એ દરેક વસ્તુના આપણે જે આમુખ છે પ્રસ્તાવના છે એમાં આજે ઉદ્દેશ્ય પ્રસ્તાવની દરેક વસ્તુ અહીંયા સમાવેશ કરી લેવામાં આવ્યો છે. એ પણ આપણે જ્યારે આમુખનું ચેપ્ટર આવશે મિત્રો તેમાં આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. હવે આમુખનો જે સ્વીકાર છે એ 22 જાન્યુઆરી 1946માં બધાની સર્વસહમતિ દ્વારા સભા દ્વારા સ્વીકાર કરવામાં આવે છે અને આપણા ભારતનું જે બંધારણ છે એમાંનો સમાવેશ કરી દેવામાં આવે છે. તો જોઈએ આગળ નેક્સ્ટ. હવે આપણે મિત્રો અહીંયા ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947 છે એની જે સભા દ્વારા એની સભાની જે સ્થિતિમાં કંઈક ને કંઈક અંશે અમુક ફેરફારો કરવામાં આવે છે એના વિશે આપણે અહીંયા ચર્ચા કરીશું. તો મિત્રો આપ બધાને ખ્યાલ હશે, જેને આગળના લેક્ચર જોયા હશે એમને ખ્યાલ હશે કે આપણે તાજના શાસન એટલે કે આપણો જે લેક્ચર સિરીઝનો બીજો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરી છે ભારતીય સ્વતંત્ર અધિનિયમ 1947 તાજની શાસન અંતર્ગત એમાં કઈ કઈ જોગવાઈઓ હતી, કયા કયા ફેરફાર કરવામાં આવે છે અને એમાંથી કઈ કઈ વસ્તુ આપણા ભારતીય બંધારણમાં ઉમેરો કરવામાં આવે છે અને આપણે ચર્ચા કરી છે. તેમ છતાં બંધારણની દ્રષ્ટિએ આપણે અહીંયા થોડા ઘણા ચેન્જીસ છે એના વિશે આપણે અહીંયા જોઈ લઈએ. તો સભાને સંપૂર્ણ રીતે સાર્વભૌમ બનાવી દેવામાં આવે છે અને બંધારણની રચના કરશે. સભાને સંપૂર્ણ અધિકાર આપવામાં આવે છે કે બ્રિટિશ સંસદના કોઈ પણ કાયદાને સમાપ્ત કરી શકે અથવા તો એને બદલી શકે છે. તો અહીંયા મિત્રો બંધારણ સભાને આટલો અધિકાર આપવામાં આવે છે. જોઈએ આગળ. વિધાનસભાના બે અલગ અલગ કાર્યો હોય છે મિત્રો. તો અહીંયા પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે પહેલા જે છે સ્વતંત્ર ભારત માટે સંવિધાન બનાવવું, બીજું કાર્ય છે એનું સામાન્ય કાયદા બનાવવાનું. ખ્યાલ આવ્યું કે બે કાર્ય કયા કયા હતા? આગળ જોઈએ કે બંધારણ સભા સ્વતંત્ર ભારતની પ્રથમ સંસદ પણ બને છે, બરાબર. એ નિયમો બનાવવાનું એટલે કે સામાન્ય કાયદા બનાવવાનું કાર્ય પણ કરે છે અને બંધારણ સ્વતંત્ર ભારતનું બંધારણ ઘડવાનું કાર્ય પણ જે પ્રથમ સંસદ છે એ બંને કાર્ય કરે છે. તો જોઈએ અહીંયા કે જ્યારે સંવિધાન સભા જ્યારે જે સભા છે એ સંવિધાન સભા તરીકે મળે ત્યારે એની અધ્યક્ષતા છે એ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ કરતા હતા અને જ્યારે વિધાનસભાના રૂપમાં જ્યારે સભા મળે છે ત્યારે એની અધ્યક્ષતા જે છે એ જીવી માવલંકર કરતા હતા. મિત્રો અહીંથી પણ ઘણી વખત એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ ગયો છે તો અહીં આપણે ખાસ ધ્યાન રાખવું પડશે. હવે જોઈએ આગળ આ બંને કાર્યોનો અંત ક્યારે આવે છે?
26 નવેમ્બર 1949 સુધી આ કાર્ય ચાલુ રહે છે અને એના પછી કાર્યવાહી પૂરી થયા પછી એનો અંત આવે છે. એટલે કે મતલબ અહીંયા 26 નવેમ્બર 1949 સુધીમાં આપણું બંધારણ ઘડવાનું કાર્ય એ પૂર્ણ થઈ જાય છે અને મુસ્લિમ લીગના સભ્ય જે છે એ પણ આમાં જોડાઈ જાય છે અને સોરી મિત્ર, મુસ્લિમ લીગના સભ્ય સંવિધાન સભાથી અલગ થઈ જાય છે. બરાબર છે, તો જે આગળ નેક્સ્ટ. તેથી 1946માં માઉન્ટ બેટન યોજના દ્વારા નક્કી કરાયેલા સભ્યની સંખ્યા અહીંયા 399 નહીં મિત્ર, 389 સીટોમાંથી 299 સીટો થઈ જાય છે અને ભારતીય પ્રાંતોની સંખ્યા જે છે 296માંથી 229 થઈ જાય છે અને દેશી રજવાડાઓની સંખ્યા છે 93માંથી 70 થઈ જાય છે. મિત્રો એ આપણે ઓલરેડી આગળ ચર્ચા કરી છે, એક આખું ફોર્મેટ મસ્ત બનાવીને આપણે ડિટેલમાં બેઝિક આપણે ઇન્ફોર્મેશન આગળ મેળવી લીધી છે. ખ્યાલ આવી ગયો મિત્રો. હવે બંધારણ સભાની મુખ્ય કાર્યવાહી શું હતી, બરાબર એ આપણે અહીંયા ચર્ચા કરીએ કે બંધારણ સભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946 અહીંયા યોજાઈ હતી, રોજ થઈ હતી અને મુસ્લિમ લીગ દ્વારા તેનો બહિષ્કાર કરવામાં આવે છે અને અલગ પાકિસ્તાન રાજ્ય પર ભાર મૂકવામાં આવે છે. આ બેઠકમાં માત્ર 211 સભ્ય જ હાજર રહ્યા હતા અને ફ્રાન્સની જેમ જ એટલે કે ફ્રાન્સની જે પ્રથા અનુસાર જ સભાના જે વરિષ્ઠ સભ્યો આપણા કોણ હોય છે, સચ્ચિદાનંદ સિન્હા, એ બંધારણ સભાના હંગામી એટલે કે કાર્યકારી પ્રમુખ તરીકે એ ચૂંટાયા હતા. પછીથી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને એચ એસ સી મુખર્જી અનુક્રમે વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવે છે. તો મિત્રો અહીંયા જ્યારે સભા બને છે તો ફ્રાન્સની જે પ્રથા અનુસાર જે વરિષ્ઠ સભ્ય હોય છે એને જ અહીંયા કાર્યકારી પ્રમુખ તરીકેની નિમણૂક કરવામાં આવે, ચૂંટણી કરવામાં આવે છે અને એ વરિષ્ઠ સભ્ય કોણ હતા, સચ્ચિદાનંદ સિન્હા. અને એના પછી ફરી ચૂંટણી થાય છે ત્યારે કાયમી અધ્યક્ષ જે આપણા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને ઉપાધ્યક્ષ તરીકે એચ સી મુખર્જીની અહીંયા નિમણૂક એટલે કે ચૂંટાઈને બંનેને પદ આપવામાં આવે છે. અને એના પછી જોઈએ કે સર બીએન રાવને એસેમ્બલીના બંધારણીય સલાહકાર તરીકે એની નિયુક્તિ કરવામાં આવે છે. મિત્રો અહીંથી પણ એક્ઝામમાં ઘણી વખત ક્વેશ્ચન પૂછાઈ ગયા છે, તો આ 3 સેન્ટેન્સ જે છે એ 3 પોઈન્ટ આપણે ખાસ યાદ રાખવા પડશે. સર બીએન રાવને એસેમ્બલીના બંધારણીય સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ખ્યાલ આવી ગયો, તો જોઈએ આગળ આપણે નેક્સ્ટ. હવે સંવિધાન સભા છે એની મુખ્ય સમિતિઓ કઈ કઈ હતી, તો આપણે અહીંયા જોઈ લઈએ કે પહેલી જે મુખ્ય સમિતિ ગણી બંધારણ સભાની સૌથી મહત્વની જે સમિતિ છે પ્રારૂપ સમિતિ, જેને આપણે ડ્રાફ્ટિંગ કમિટી તરીકે પણ મિત્રો ઓળખીએ છીએ. તો ચાલો જોઈએ કે મુસદ્દા પ્રારૂપ સમિતિ અથવા તો ડ્રાફ્ટિંગ કમિટીના જે અધ્યક્ષ કોણ હતા, ડૉક્ટર ભીમરાવ આંબેડકર. મિત્રો આ ક્વેશ્ચન ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયો છે અને આ સમિતિ માં પણ આવનારી ઘણી બધી એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ શકે એવા છે, તો ધ્યાનથી જોજો અને નોટ ડાઉન કરી લેજો. હવે સંચાલન સમિતિ અથવા તો સમજૂતિ સમિતિના અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, કાયદા અને પ્રક્રિયા સંબંધિત સમિતિના અધ્યક્ષ પણ અહીંયા રાજેન્દ્ર પ્રસાદને જ અહીંયા રાખવામાં આવે છે. હવે કેન્દ્રીય અથવા સંઘ બંધારણીય સમિતિના અધ્યક્ષ અને સંઘ શક્તિ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે, ડૉક્ટર સોરી મિત્રો પંડિત જવાહર નહેરુને અહીંયા નિયુક્ત કરવામાં આવે છે. હવે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ છે એને ક્ષેત્રીય પ્રાંતીય બંધારણ સમિતિના અધ્યક્ષ અને મૂળ અધિકારો અને અલ્પસંખ્યકોના અધિકારો માટેના અહીંયા અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવે છે. અહીંથી પણ ક્વેશ્ચન બની શકે મિત્રો, ધ્યાન રાખજો. હવે મિત્રો ભારતીય ઝંડા સમિતિની અધ્યક્ષ કોણ હતા, જેબી કૃપલાણી. મિત્રો આ ક્વેશ્ચન ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયો છે, ચવાયેલો ક્વેશ્ચન છે, તો આપણે અહીંયા ખાસ ધ્યાન રાખવું પડશે કે રાષ્ટ્રીય ઝંડા સમિતિના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થાય છે, તો જેબી કૃપલાણી એ આપણો આન્સર હોવો જોઈએ. અને પ્રારૂપ સમીક્ષા સમિતિ ના અધ્યક્ષ કોણ હોય છે, અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર. મિત્રો અહીંયા તમને થોડું કન્ફ્યુઝન થઈ શકે કે પ્રારૂપ સમિતિના અધ્યક્ષ ડૉક્ટર ભીમરાવ આંબેડકર અને પ્રારૂપ સમીક્ષા સમિતિ એના અધ્યક્ષ કોણ હોય છે, અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર. આ બે જે સમિતિ છે એમાં આપણે ખાસ ધ્યાન રાખવું પડશે, કન્ફ્યુઝન ના થાય એટલા માટે. ખ્યાલ આવી ગયો મિત્રો, આ સંવિધાન સભાની મુખ્ય સમિતિ હતી, એમાંથી આપણે જે એક સમિતિ છે મસુદા પ્રારૂપ સમિતિ અને એને આપણે ડ્રાફ્ટિંગ કમિટી પણ કહીએ છીએ એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરી. હવે પ્રારૂપ સમિતિ જેને આપણે ખરડા મસુદા અને ડ્રાફ્ટિંગ કમિટી તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર, તો
બંધારણ સભાની આ સૌથી મહત્વની અને ખૂબ જ મહત્વપૂર્ણ સમિતિ હતી અને 29 ઓગસ્ટ 1947 ના રોજ આ સમિતિનું ગઠન થયું હતું, રચના થઈ હતી. બરાબર છે. તો સમિતિનું મુખ્ય કાર્ય શું હતું કે બંધારણનું પ્રારૂપ એટલે કે ડ્રાફ્ટ તૈયાર કરવાનું એનું મુખ્ય કાર્ય હતું અને એમાં કુલ 7 સભ્યોનો સમાવેશ થયો હતો. તો એમાં પણ આપણે આગળ ચર્ચા કરી કે પ્રારૂપ સમિતિના જે અધ્યક્ષ કોણ હતા, ડૉક્ટર રાજેન્દ્ર, સોરી મિત્રો, ડૉક્ટર ભીમરાવ આંબેડકર, બરાબર, એના અધ્યક્ષ હોય છે. અને અહીંયા જે છે સભ્ય, બીજા જે ટોટલ એના 7 સભ્ય છે, બીજા અધ્યક્ષ તરીકે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોય છે અને બીજા અન્ય સભ્યમાં આપણે જોઈએ કે મિત્રો અહીંયા એન ગોપાલ સ્વામી આયંગર હોય છે, અલાદી કૃષ્ણ સ્વામી અય્યર, સૈયદ મોહમ્મદ સાદુલ્લા, પછી એમ એન માધવરાવ, એ કોની કોની કોનું સ્થાન લે છે, બી એલ મિત્તલના સ્થાને એમ એન માધવરાયનો અહીંયા નામ આવે છે. બરાબર. પછી ટીટી કૃષ્ણમાચારી અને કનૈયાલાલ મુનશી. બરાબર. તો મિત્રો અહીંયા અને યાદ રાખવાની એક જ પેટર્ન છે, આપણા જે કૃષ્ણ ભગવાન છે એના અલગ અલગ નામો પરથી અહીંયા દરેક સભ્યને અહીંયા નામો આવે છે. ખાલી એકમાત્ર આપણા જે મુસ્લિમ સભ્ય છે એ સૈયદ મોહમ્મદ સાદુલ્લાહ, બરાબર, એના છે. એના બાકી બધા આપણા કૃષ્ણના અલગ અલગ નામોથી અહીંયા બધા સભ્ય છે. તમે જોઈ શકો છો, ગોપાલ સ્વામી, કૃષ્ણ સ્વામી, પછી માધવરાવ, કૃષ્ણ ટીટી કૃષ્ણમાચારી, પછી કનૈયાલાલ મુનશી. તો ટોટલ અહીંયા 7 સભ્ય કયા કયા હતા એના વિશે આપણે ચર્ચા કરી છે. એક્ઝામમાં પૂછાઈ શકે તો આપણે અહીંયા ધ્યાન રાખવું પડશે. ખ્યાલ આવી ગયો મિત્રો. ચાલો આગળ જોઈએ. નેક્સ્ટ, હવે વિવિધ સમિતિઓની દરખાસ્તને ધ્યાનમાં લીધા પછી કમિટીએ ભારતીય બંધારણનો પહેલો મસુદો તૈયાર અહીંયા કરી નાખે છે, તૈયાર થઈ જાય છે અને સંવિધાનનું પહેલું પ્રારૂપ થયું અને જે ફેબ્રુઆરી 1948 માં એમાં પ્રકાશિત કરવામાં આવે છે. હવે 8 મહિના માટે, 8 મહિના જેટલો સમય એ પ્રારૂપને ચર્ચા વિચારણા માટે, લોકો માટે અથવા તો ટિપ્પણી માટે ખુલ્લો મૂકવામાં આવે છે. પછી સમિતિ દ્વારા બીજું પ્રારૂપ તૈયાર થયું જે ઓક્ટોબર 1948 માં બંધારણ સભામાં રજૂ કરવામાં આવે છે. તો મિત્રો આટલે સુધી ચર્ચા કર્યા કે આપણે જે ડ્રાફ્ટિંગ કમિટીમાં કયા કયા સભ્ય હતા, ડ્રાફ્ટ ક્યારે થયો અને કેટલા દિવસો માટે ભારતના જે લોકો, સામાન્ય લોકો માટે ને ખુલ્લો મૂકવામાં આવે છે જેથી એની ચર્ચા વિચારણા થઈ, ટિપ્પણી હોય, જે બી વસ્તુ અહીંયા આપણે એના પર ચર્ચા થઈ શકે. તો બંધારણ સભામાં ડ્રાફ્ટ વિશે હજુ બીજી બેઝિક માહિતી છે એને આપણે અહીંયા ખ્યાલ મેળવીએ. તો બંધારણ સભા દ્વારા વાંચન, બરાબર, અને સમયગાળો શું હતો એ ખાસ આપણે અહીંયા ધ્યાન રાખવું પડશે. અહીંથી પણ ઘણી વખત મિત્રો એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે. તો પ્રથમ વાંચન ક્યારે થાય છે, જે ડ્રાફ્ટ તૈયાર થયો એનું પ્રથમ વાંચન 4 નવેમ્બર 1948 થી 9 નવેમ્બર 1948 સુધી પ્રથમ વાંચન થાય છે. બીજું વાંચન જે છે 15 નવેમ્બર 1948 થી 17 ઓક્ટોબર 1949 સુધી બીજું વાંચન થાય છે. ત્રીજું વાંચન જે છે મિત્રો 14 નવેમ્બર 1949 થી 26 નવેમ્બર 1949 સુધી ત્રીજું વાંચન થાય છે. તો મિત્રો અહીંયા ડેટ સાથે અથવા તો વર્ષ સાથે આ જે વાંચન કયા કયા ટાઈમે કયા સમયગાળા દરમિયાન થયા છે અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવું પડશે. તો જોઈએ આગળ કે ડૉક્ટર ભીમરાવ આંબેડકર 4 નવેમ્બર 1948 ના રોજ વિધાનસભામાં બંધારણનો અંતિમ મુસદ્દો અહીંયા રજૂ કરે છે જેને આપણે પ્રથમ વાંચન તરીકે ઓળખીએ છીએ. પછી એસેમ્બલીએ તેના પર 5 દિવસ ચર્ચા કરી એટલે કે નવેમ્બર 1948 સુધી ચર્ચા, સામાન્ય ચર્ચા કરી હતી, બરાબર, અને 15 નવેમ્બર 1948 થી અને 17 ઓક્ટોબર 1949ની વચ્ચે આજે બીજું વાંચન અહીંયા શરૂ થાય છે મિત્રો અને એના પર ચર્ચા થાય છે. તો જોઈએ આગળ નેક્સ્ટ. હવે જે બીજું વાંચન થાય છે એ દરમિયાન અહીંયા જે ડ્રાફ્ટ છે એમાં 7,653 જેટલા સુધારા સૂચવવામાં આવ્યા હતા, પરંતુ એમાંથી 2,473 ખરેખર વિધાનસભામાં ચર્ચા કરવામાં આવી હતી. હવે આવે છે મિત્રો ત્રીજું વાંચન. 14 નવેમ્બર 1949 ના રોજ એની શરૂ થયું અને ડૉક્ટર ભીમરાવ આંબેડકર વિધાનસભા દ્વારા સ્થાયી થયેલા બંધારણને પસાર કરવામાં આવે એમ એક પ્રસ્તાવ અહીંયા મૂક્યો હતો અને બંધારણના ડ્રાફ્ટ અંગેની દરખાસ્ત 26 નવેમ્બર 1949ના રોજ પસાર કરવામાં આવી હતી અને બંધારણ સભાના સભ્ય દ્વારા તેના પર હસ્તાક્ષર કર્યો હતો. તો મિત્રો અહીંયા જે ડ્રાફ્ટિંગ કમિટી છે પોતાનો ડ્રાફ્ટ તૈયાર કરી ભારતની જે બંધારણ સભા છે એની અંદર એ લોકો રજૂ કરવામાં આવે છે
અને એનો સ્વીકાર 26 નવેમ્બર 1949 ના રોજ એને સ્વીકારી લેવામાં આવે છે. અને જે બંધારણ સભાના સભ્યો હોય છે એ બધા ડ્રાફ્ટ પર પોતાની સિગ્નેચર કરે છે. ખ્યાલ આવી ગયો. હવે વિધાનસભાના કુલ 299માંથી ફક્ત 284 તે દિવસે ખરેખર હાજર રહ્યા હતા. અને બંધારણમાં જે હસ્તાક્ષર અહીંયા 284 સભ્ય હસ્તાક્ષર કરે છે. જોઈએ આગળ કે સંવિધાનની પ્રસ્તાવના 26 નવેમ્બર 1949 ઉલ્લેખિત આ દિવસે બંધારણ સભામાં ભારતના લોકોએ આ બંધારણ સ્વીકાર કર્યો, અમલ કર્યો, એવું અહીંયા ઉલ્લેખિત કરવામાં આવેલ છે. તો મિત્રો, બંધારણ સભાની જે પ્રસ્તાવના છે એ 26 નવેમ્બર 1949માં ઉલ્લેખિત તારીખ છે, એ તારીખે ભારતના લોકોએ આ બંધારણ સ્વીકાર્યું અને અમલ કર્યો એવું અહીંયા ઉલ્લેખિત કરવામાં આવેલ છે. ખેલાવી ગયો મિત્રો. આ તારીખ પણ ખાસ યાદ રાખવાની છે, એક્ઝામમાં ક્વેશ્ચન અહીંથી બની શકે છે. તો જે જોઈએ આગળ, 26 નવેમ્બર 1949 રોજ આપવામાં આવેલ આ બંધારણમાં એક પ્રસ્તાવના, બરાબર, એક પ્રસ્તાવના, 395 અનુચ્છેદ અને 8 અનુસૂચિઓ હતી. અને મિત્રો, હાલના બંધારણમાં આમાં ઘણા બધા ફેરફાર થઈ ગયા છે. આમાં ટોટલ 12 અનુસૂચિઓ થઈ ગઈ છે, પ્રસ્તાવના તો એક જ છે મિત્રો. અને 465 જેટલા અહીંયા અનુચ્છેદો અત્યારે જે અમેન્ડમેન્ટ કરીને આટલા 465 જેટલા આશરે અહીંયા અનુચ્છેદ થઈ ગયા છે. તો મૂળ બંધારણની અહીંથી ક્વેશ્ચન મિત્રો, અહીંથી ક્વેશ્ચન બની શકે કે મૂળ બંધારણમાં કેટલા અનુચ્છેદ હતા? 365. મૂળ બંધારણમાં કેટલી અનુસૂચિ હતી? તો 8 અનુસૂચિ. અને અત્યારે કેટલી છે? 12 અનુસૂચિ. તો મિત્રો, અહીંયા ખાસ ધ્યાન રાખવું પડશે કે અહીંથી ક્વેશ્ચન આપણો બની શકે છે, એક્ઝામમાં આપણે પાછા ના પડીએ એટલા માટે. તો જોઈએ કે તે સમયે તત્કાલીન કાયદા પ્રધાન ડોક્ટર બી આર આંબેડકરે વિધાનસભામાં બંધારણનો ડ્રાફ્ટ રજૂ કર્યો હતો. તેથી ભારતના બંધારણના પિતા તરીકે ડોક્ટર ભીમરાવ આંબેડકરને ઓળખવામાં આવે છે. મિત્રો, અહીંથી પણ ક્વેશ્ચન ઘણી વખત પૂછાઈ ગયો છે કે ભારતીય બંધારણના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ડોક્ટર ભીમરાવ આંબેડકર. ખ્યાલ આવી ગયો. હવે લેખકો જે છે, ભારતીય બંધારણની જે નિષ્ણાંતો છે, અનુસૂચિત જાતિના નિર્વાદ જે નેતાઓ છે, ભારતના બંધારણના મુખ્ય આર્કિટેક્ટ છે, અને કોને? ડૉક્ટર ભીમરાવ આંબેડકરને આધુનિક મનુ તરીકે એને ઓળખવામાં એટલે ઓળખે છે. તો મિત્રો, અહીંથી પણ ક્વેશ્ચન બની શકે, આધુનિક મનુ તરીકે કોને ઓળખવામાં આવે છે? ડૉક્ટર ભીમરાવ આંબેડકર. ખેલાવી ગયા મિત્રો આટલે સુધી. તો જોઈએ આપણે આગળ નેક્સ્ટ. હવે અહીંયા આપણે જે મુખ્ય સમિતિ હતી કઈ કઈ, તે ઓલરેડી આગળ આપણે ચર્ચા કરી છે. એના સિવાય પણ મિત્ર ગૌણ સમિતિઓ હતી, અને ગૌણ સમિતિમાં ઘણી બધી 9 થી 10 જેટલી સમિતિઓ હોય છે. પણ આપણે અહીંયા જેટલી મહત્વની ગૌણ સમિતિ હોય છે એના વિશે જ આપણે અહીંયા ચર્ચા કરવાના છે. અને મોટે ભાગે એના સભ્ય પૂછાતા હોય, સોરી, અધ્યક્ષ પૂછાતા હોય, તે અધ્યક્ષ વિશે આપણે અહીંયા ચર્ચા કરીશું. કે બંધારણ સભાના કાર્ય અંગેની જે સમિતિ છે એના અધ્યક્ષ તરીકે જીવી માવડંકર હોય છે. કાર્ય વ્યવસાય સમિતિના અધ્યક્ષ કનૈયાલાલ મુનશી હોય છે. ગૃહ સમિતિના અધ્યક્ષ બી પટ્ટાબી સીતારમૈયા એના અધ્યક્ષ હોય છે. નાણાં અને સ્ટાફ સમિતિના અધ્યક્ષ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હોય છે. અને ડ્રાફ્ટ બંધારણની તપાસ તથા વિશેષ સમિતિ તરીકે એના અધ્યક્ષ કોણ હોય છે? અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યા. તો મિત્રો, ગૌણ સમિતિમાં આટલી સમિતિ મહત્વની છે, આમાંથી ક્વેશ્ચન બની શકે. તો એના અધ્યક્ષ કોણ હતા એ અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવું પડશે. તો જોઈએ આગળ નેક્સ્ટ. હવે ભારતીય બંધારણના નિર્માણની અંદર એના અલગ અલગ અન્ય કાર્ય પણ હતા. એક કાર્ય કયા છે એના વિશે આપણે અહીંયા ચર્ચા કરીએ કે સંવિધાન બનાવવાની અને સામાન્ય કાયદા બનાવવા, આ ઉપરાંત બંધારણ સભાએ નીચેના અન્ય કાર્યો પણ કર્યા હતા. તો 1 મે 1947માં ભારત રાષ્ટ્રમંડળના સભ્ય પદને બહાલી આપે છે. અને 22 જુલાઈ 1947ના રોજ રાષ્ટ્રીય ધ્વજ અપનાવવામાં આવે છે. અહીંથી ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે મિત્રો, ખાસ અહીંયા ધ્યાન રાખવું પડશે. 22 જુલાઈ 1947ના રોજ રાષ્ટ્રીય ધ્વજ અપનાવવામાં આવ્યો. 24 જુલાઈ 1949ના રોજ રાષ્ટ્રીય ગીત અપનાવવામાં આવે છે. 24 જુલાઈ 1949ના રોજ રાષ્ટ્રીયગાન સ્વીકારવામાં આવે છે. તો મિત્રો, આ બે વસ્તુ ખાસ ધ્યાન રાખજો, એક્ઝામમાં અહીંથી ક્વેશ્ચન પૂછાઈ ગયા છે. રાષ્ટ્રીય ગીત અને રાષ્ટ્રીયગાન બંને એક જ દિવસે સ્વીકારવામાં આવે છે. અને 24 જુલાઈ 1950ના રોજ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે નિવાય છે. ખ્યાલ આવી ગયો મિત્રો. 24 જુલાઈ 1950ના રોજ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા.
તો એના અન્ય કાર્ય હતા એના વિશે પણ આપણે ચર્ચા કરી. તો જોઈએ મિત્રો આગળ નેક્સ્ટ. હવે એકંદરે ભારતના ભારતનું જે બંધારણ છે, બંધારણ સભામાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ અને 11 સત્રો યોજવામાં આવ્યા હતા અને ટોટલ કેટલી આશરે 167 જેટલી બેઠકો મળી હતી અને ત્યારે આપણું બંધારણ જે છે એ સંપૂર્ણ રીતે બને છે. તો મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો, બંધારણ જે ઘડવા માટે આપણને ટોટલ કેટલો સમય લાગ્યો હતો, 2 વર્ષ 11 મહિના 18 દિવસ અને ટોટલ કેટલા કેટલા સત્રો યોજાયા હતા, 11 સત્ર, અને એમાં કેટલી બેઠકો હતી, 167 જેટલી બેઠકો અહીંયા મળી હતી. તો અહીંયા પણ ક્વેશ્ચન બની શકે છે, તો ખાસ ધ્યાન રાખજો. હવે જોઈએ આગળ નેક્સ્ટ કે સંવિધાન નિર્માતાઓએ લગભગ 60 જેટલા દેશોના સંવિધાનનો અભ્યાસ કર્યો હતો. મિત્રો જો અહીંયા કેટલી એમ સારી વસ્તુ છે કે ભારતના બંધારણને બનાવવા માટે કેટલા બધા સોર્સનો આપણા જે નિર્માતાઓ હતા એ બધા દેશોની જે બંધારણ છે એની ડિટેલમાં સ્ટડી કર્યા પછી જ આપણું જે ભારતનું બંધારણ છે એનું નિર્માણ કરવામાં આવ્યું છે. એટલે જ મિત્રો કંઈક ને કંઈક અંશે ભારતનું બંધારણ ખૂબ જ સરસ છે, બરાબર, કમ્પેર ટુ અધર કન્ટ્રી. અને એના જ કારણે આપણી સ્વતંત્રતાનું, આપણા અધિકારોનું એ બધી જ વસ્તુનું અહીંયા ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. અભ્યાસ કર્યા પછી બંધારણનો જે ડ્રાફ્ટ છે 114 દિવસમાં તૈયાર થયો હતો, બરાબર. આશરે બંધારણ બનાવવા પર કુલ 64 લાખ જેટલો ખર્ચ થયો હતો. આપણે ક્વેશ્ચન બની શકે ક્લાસ 3 ની એક્ઝામમાં કેટલો ખર્ચ થયો હતો, આપણે 64 લાખ અહીંયા ખર્ચ થયો હતો, ધ્યાન રાખ, બરાબર. હવે 24 જાન્યુઆરી 1950 રોજ સંવિધાન સભાની અંતિમ બેઠક મળી હતી. અહીંથી પણ ક્વેશ્ચન બની શકે મિત્રો કે 24 જાન્યુઆરી 1950 ના રોજ સંવિધાન સભાની અંતિમ બેઠક મળી હતી અને તેમ છતાં તે ભારતની કામચલાઉ સંસદ તરીકે 26 જાન્યુઆરી 1950 થી 1951-52માં પ્રથમ ચૂંટણી પછી નવી સંસદની રચના થાય ત્યાં સુધી ચાલુ રહ્યું હતું. તો મિત્રો કામચલાઉ જે સંસદ છે 26 જાન્યુઆરી 1950 થી 1951-52 સુધી ચાલુ રહ્યું અને એના પછી આપણે નવી ચૂંટણી થાય છે અને કાયમી જે સંસદ છે એની રચના થાય છે. ખ્યાલ આવી ગયો મિત્રો આટલે આટલે સુધી? તો જોઈએ આગળ નેક્સ્ટ. હવે અહીંયા કેટલીક અગત્યની નોંધ છે, આમાંથી ઘણી વખત એક્ઝામમાં સવાલ બની શકે એટલા માટે મેં અહીંયા એ વસ્તુને પણ કવર કરવાનો પ્રયત્ન કર્યો છે કે બંધારણ સભા દ્વારા હાથીને પ્રતીક તરીકે સ્વીકારવામાં આવ્યો હતો અને બંધારણ સભાના સચિવ તરીકે HVR આયંગરને નિમવામાં આવ્યા હતા. મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે બંધારણના સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવે છે, HVR આયંગરને નિમવામાં આવે છે. હવે અહીંથી જોઈએ આગળ નેક્સ્ટ કે મૂળ બંધારણની અંગ્રેજી લિપિ, સોરી મિત્રો, અંગ્રેજી આવૃત્તિનું સુલેખન, બરાબર, જેને કેલિગ્રાફી પણ આપણે કહીએ છીએ, એની જે સુલેખન કોણે કર્યું છે કે પ્રેમ બિહારી નારાયણ દ્વારા એનું સુલેખન કરવામાં આવે છે. અને સુશોભન જે છે, સુશોભન છે આપણે શાંતિ નિકેતન વિશ્વવિદ્યાલયના કલાકારો છે, 2 વ્યક્તિ હતા, નંદલાલ બોઝ અને બીજો રામ મનોહર સિન્હા, બરાબર. આ નામ ખાસ યાદ રાખજો મિત્રો, ક્લાસ 3 ની એક્ઝામમાં ચવાયેલા ક્વેશ્ચન છે, ઘણી વખત પૂછાય છે, તો આપણો અહીંયા 1 માર્ક પાકો થઈ જશે, બરાબર. હવે આવે છે ભારતના 2 બંધારણો છે મિત્રો, એક અંગ્રેજી આવૃત્તિ વાળું અને બીજું છે હિન્દી આવૃત્તિ વાળું. અને આ બંને આવૃત્તિનું જે સુશોભન અને એની કેલિગ્રાફી છે, સુલેખન, એ અલગ અલગ વ્યક્તિએ કરી છે, તો આપણે અહીંયા ખાસ ધ્યાન રાખવું પડશે. તો આપણે અંગ્રેજી આવૃત્તિની અહીંયા ચર્ચા કરી લીધી છે, હવે હિન્દી આવૃત્તિમાં શું કોણે કયું કામ કર્યું છે એ પણ જોઈ લઈએ. ભારતીય બંધારણની પ્રસ્તાવનાનું સુલેખન પ્રેમ બિહારી નારાયણે રાયજાદા કર્યું હતું અને તેની ડિઝાઇન જે છે રામ મનોહર સિન્હા દ્વારા તૈયાર કરવામાં આવી હતી. અહીંયા પ્રસ્તાવના પણ એડ થઈ ગઈ, પ્રસ્તાવનાનું સુલેખન કોણે કર્યું છે કે પ્રેમ બિહારી નારાયણ રાયજાદા અને એની ડિઝાઇન કોણે કરી છે, તો રામ મનોહર સિન્હા, બરાબર. મિત્રો ખ્યાલ આવી ગયો, મૂળ બંધારણનું જે હિન્દી આવૃત્તિ છે એનું સુલેખન જે છે એ વસંત કૃષ્ણ વૈદ્ય કરી છે અને એનું સુશોભનનું કાર્ય કોણે કર્યું છે, નંદલાલ બોઝ દ્વારા કરવામાં આવ્યું છે. તો મિત્રો અહીંથી પણ ઘણી વખત ક્વેશ્ચન બને છે ક્લાસ 3 ની એક્ઝામમાં અને અમુક વાર GPSC ની ક્લાસ 1-2 ની એક્ઝામમાં પણ ક્વેશ્ચન બને છે. તો આટલે સુધી મિત્રો આપણે ભારતના બંધારણનું નિર્માણની ડિટેલમાં ચર્ચા કરી છે. તો મિત્રો આપ સૌને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક અને શેર કરજો અને આ રીતે સપોર્ટ કરતા રહેજો. તો મિત્રો કમેન્ટ અને શેર જરૂર કરતા રહેજો જેથી અમને મોટિવેશન મળે છે. તો મળીશું મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી જોતા રહો બી ધ ફર્સ્ટ એકેડેમી. જય હિન્દ, જય ભારત.